ભક્તવેન જે શેર આજે આપણે ઋતુ સંબંધિત ક્ષેત્રફળમાં પ્રકરણ 12 માં આગળ વધીએ તો સેલા દાખલાથી શરૂઆત કરીએ કે બાજુમાં આપેલા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના પ્રત્યે ખૂણ ધારો કે ચોરસ એબીસીડી છે એનું માપ આપણને 4 સેન્ટીમીટર આપેલું લગે દરેક બાજુની 4 સેન્ટીમીટર હશે એના પ્રત્યેક ખૂણે 1 સેન્ટીમીટર ત્રિજ્યાળો વર્તુળનો ચતુર્થાંશ ભાગ આપેલો છે અને આ કોષમાં ચતુર્થાંશ દ્વારા વપરાય ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ લીંબુ જે આપણે છેથી કાપીએ ફરી વાર કાપીએ તો બધા એક ચતુર્થાંશ ભાગના ટુકડાઓ થઈ જાય એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ પૂર્ણ વર્તુળ થાય તમે વિચારો આપણે એ રીતે નથી ગણવું પણ આની આની આ જ આકૃતિ આની આ જ રકમ સાથે બોર્ડમાં ખાલી જગ્યામાં એક માર્ક મૂકવાનું છે ચાર ત્યારે એની કોઈ ગણતરી ન કરવાની એટલે વિદ્યાર્થી બહુ સરળ નથી આ એક વર્તુળ કરને નીચે આ એક વર્તુળ કરને બે વર્તુળ પટા ક્ષેત્રફળ હોતી ચોરસના ક્ષેત્રફળમાંથી કાઢીને એટલે વર્તુળનો ચતુર્થાંશ ભાગ કપાયેલો છે તથા 2 સેન્ટીમીટર વ્યાસનું વચ્ચે એક વર્તુળ પણ કાપેલું છે આ બધું કાપી નાખેલું છે તો ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ તો ફટાફટ મળે એટલે હું બોલું તો આપણે સહેલા દાખલાથી શરૂઆત કરી તો અહીં ચોરસમાંથી અમથું બાદ કરેલું છે આ વર્તુળ કાઢી નાખેલું છે ચાર ભાગ કાઢી નાખેલા છે પછી રંગીન પ્રદેશ ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે તો આપણે અહીં ચોરસની ચોરસ એબીસીડી દરેક બાજુનું એ લઈએ 4 સેન્ટીમીટર તો ચોરસનું ક્ષેત્રફળ એસ્ક્વેર એટલે કે 4 નો વર્ગ 16 સેન્ટીમીટર સ્ક્વેર આ 16 સેન્ટીમીટર સ્ક્વેર માં એક અવચલા વર્તુળનું ક્ષેત્રફળ પ્રાપ્ત કરવાનું છે વર્તુળના ચતુર્થાંશ 4 છે ક્ષેત્રફળ આપણે કાઢી રહ્યા તો આપણે ચારે ખૂણે વહી આવીએ વર્તુળના દરેક ખૂણે ચતુર્થાંશ આપેલ છે જેની ત્રિજ્યા આપી છે 1 સેન્ટીમીટર આ 1 સેન્ટીમીટર તો 4 ગુણ્યા ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ પાયા સ્ક્વેર પરંતુ ચતુર્થાંશ નું થશે 1 ચતુર્થાંશ પાય આર મતલબ મેં તમને કીધું ચારે આકૃતિ તમે ભેગી કરો એટલે એક વર્તુળ થાય અને વર્તુળનું ક્ષેત્રફળ જે પાયા સ્ક્વેર એટલે જ્યાં જરૂરી છે તમે જોઈ શકો છો જે 22/7 ગુણ્યા ત્રિજ્યા છે એની 1 ગુણ્યા 1 એટલે 22/7 સેન્ટીમીટર સ્ક્વેર એ 4 ચતુર્થાંશનું ક્ષેત્રફળ મળે હવે બિલકુલ વચ્ચેના ભાગ વચ્ચેના ભાગમાં ચોરસના તથા 2 સેન્ટીમીટર વ્યાસનું એક વર્તુળ પણ કાપેલું છે એટલે કે મધ્યમાં જે વર્તુળ છે તેનો વ્યાસ આપણને આપેલો છે 2 એટલે મધ્યના વર્તુળની ત્રિજ્યા આર બરાબર 2/2 એટલે 1 સેન્ટીમીટર થશે બરાબર ને 2 સેન્ટીમીટર વ્યાસ પણ કીધું છે આ જે વર્તુળ છે એનો વ્યાસ આપણને 2 સેન્ટીમીટર આપણે ત્રિજ્યા લેવી પડે વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે
तो एक सेंटीमीटर यहाँ पर एक सेंटीमीटर रखो इतने एक जवाब वर्तुल ना मध्य में जी वर्तुल जी ये नुक्षत्र बराबर पायास में बारिश રંગીન ભાગ નું ક્ષેત્રફળ બરાબર ચોરસ આકૃતિ છે ને એટલે ચોરસ નું ક્ષેત્રફળ માઇનસ ચાર ચતુર્થાંશ નું ક્ષેત્રફળ માઇનસ મધ્યના વર્તુળ નું ક્ષેત્રફળ તો ચોરસ નું ક્ષેત્રફળ આપણી પાસે કેટલું આવ્યું 16 સેન્ટીમીટર માઇનસ चार चतुर्थांश नु क्षेत्रफल 22/7 माइनस मध्यमा जे छे नो 22/7 सेंटीमीटर आनो जो अपूर्णांक मां छे परंतु आपणे पॉइंट मां पण 16/7 ત્રીજી સંખ્યા 5 અથવા 5 થી વધારે હોય તો આપણે ઉમેરી દઈએ છીએ એટલે 9.71 સેન્ટીમીટર સ્ક્વેર તો પોઈન્ટમાં જવાબ કારણ કે પરીક્ષામાં આપણે અપૂર્ણાંકમાં જવાબ આપવો એ પોઈન્ટમાં આપવો એ પ્રશ્ન એટલે આપણે બી જવાબ લખીએ કે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ તો આજે પેલો દાખલો આપણે સરળ એટલા માટે લીધો કે હવે જે હું બીજો દાખલો કરાવવા જાઉં છું કે તમારે ખૂબ જ મોસ્ટ આઈએમપી ગણી લેવાનું છે ને તમારે એમાં આમ એ દાખલો આવે ને આખે આખો દાખલો પહેલાં તો માઇન્ડમાં આવી જવો જોઈએ કે આ આ જ રીતે ગણાય છે એટલે તમારે એની તૈયારી કરવાની છે જોઈએ એ દાખલો તો મિશન 2020 કોરોના સંકટમાં આપણે દાખલાનો જવું પડી રહી રહ્યા છે ત્યારે શિષ્યુ હોવા છતાં પણ કરશે હોય ત્યાંથી હોવા મીડો કાંઈ નથી પાંચ ઓપ્શન તક તો કરો છો બીજું શું થાય બરોબર એ કાંઈ
કોરોના થાય ઉપાડ્યો તો નહીં પણ આપણે શરૂઆત તો કરી હિંમત મળતા તો મદદ એ ઈશ્વર ખુદા જોઈએ આપણે આ પહેલા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો આકૃતિમાં એ જે મેં દર્શાવ્યું છે ને આ ડિઝાઇન જે મેં દોરી છે તો દોરી હું દોરી આવી ડિઝાઇન જે છે મેં એ ડિઝાઇન કરેલો ભાગ નું ક્ષેત્રફળ તમારે શોધી નાખવાનું છે તો દર્શાવ્યા પ્રમાણે ટેબલ લાઈન 32 સેન્ટીમીટર ત્રિજ્યા વાળી ત્રિજ્યા એટલે કે 32 જે વર્તુળ છે જો ઓ કેન્દ્રિત વર્તુળ તરીકે લેવામાં આવે એટલે લે બીજો આ ગુત્રા હું વાસ ભાગો આ 32 સેન્ટીમીટર ત્રિજ્યા છે એકનીઓ એ બી 32 અને આ પણ હેરોનનો સૂત્ર તમે જ્ઞાન છે નવમા ધર્મમાં એ રીતે યાદ આપો એમાં આપણે ત્રિકોણમિતિની રીતે પણ યાદ આપો છે એમાં આપણે પૂછ્યું અને કાટકોણના સિદ્ધાંત પાયથાગોરસ પ્રમાણે પણ યાદ આપો છે એમે આપણે પૂછ્યું બે પણ તો પણ પૂછ્યું તૈયાર છો ને જમે તો આ 32 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું સમભુજ ત્રિકોણ એબીસી છોડીને બાકીના ભાગમાં ભાત બનાવેલી છે અને આ ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો બહુ ઈઝી થઈ ગયું કે ભાઈ વર્તુળના ક્ષેત્રફળમાંથી સમભુજ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ તમે કાઢી નાખો એક કે સાહેબ લખી નાખો વર્તુળનું ક્ષેત્રફળ સમભુજનું ક્ષેત્રફળ કરો વાત બાકી એટલા જવાબ આવી ગયો તમે હું અઘરો બરાબર જવાબ ઈ છે ના નથી પણ એના માટે યાદ રાખો છે તો ખરા તો પહેલાથી આપણે શરૂઆત કરી કે એની વર્તુળની ત્રિજ્યા ઓ કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા આ 32 સેન્ટીમીટર આપેલ છે માટે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેરમાં 22 સપ્તમાંશ લઈને ભાગાકાર કરવાના નથી 32 ગુણ્યા પ્યોર લાગે અહીંયા હાથે જવાનું બોલો 32 ગુણ્યા 32 ગુણ્યા 22 32 નો વર્ગ બોલો હું તાવ મને લખાવ ગુણીને 32 ગુણ્યા 3 6 8 2 6 0 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
આજ રકમમાં ખોરો 8 ના 8 ની જે 12 છે 5 એના ના 22000 528 સેન્ટીમીટર સેન્ટીમીટર જોઈએ ને આવો મીટર માં હોય મેદાન માં જવું પડે કેટલો કલર જોઈએ કીધું સેન્ટીમીટર હોય આમાંથી સંપૂર્ણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે કાઢી નાખો હવે સંપૂર્ણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે કાઢી નાખ્યું છે સંપૂર્ણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર રૂટ 3 ના છેદમાં 4 બાજુનો વર્ગ તો એ થી સી નું માપ કે બી થી સી નું માપ કે એ થી સી નું માપ મારી પાસે હોય આ 32 છે એ ત્રિકોણની બાજુનો માપ નથી વર્તુળની ત્રિજ્યા 32 છે તો અહીંયા ત્રિકોણ એબીસી સંભુજ ત્રિકોણ હોવાથી જીવાઓ એબી બીસી અને એસી સમાન છે સંભુજ છે એટલે એબી બીસી અને એસી આ ત્રણેયનું માપ કેવું થશે સમાન ત્રણેય સંખ્યાનું માપ છે કે ટકા મિત્રો ટકા મિત્રો ત્રણેયનું માપ સમાન બીજું
અને એબી બીસી ને એસી ને અનુરૂપ સોરી ત્રિકોણ એબીસી સમકુ ત્રિકોણ હોતી જીવાઓ એબી બીસી ને એસી સમાન છે અને તેથી એબી બીસી અને એસી ને અનુરૂપ લઘુવૃત્તખંડ પણ સમાન અને સમક્ષેત્ર ક્ષેત્રફળ પણ સરખા આપણે બીસી ને અનુરૂપ લઘુવૃત્તખંડ ક્ષેત્રફળ શોધવું હવે ઈ આપણે એમ કહે છે કે જો AB AC અને BC આ ત્રણે બાજુઓ સમાન હોય અહીંયા જે લઘુવૃત્તખંડ બને છે કયું BC BC નો આનું ક્ષેત્રફળ આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ ત્રણે સમાન ક્ષેત્રફળ સરખા તો આપણે આ BC ને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ જ ગોતી નાખીએ તો કામ થઈ જાય તો આ જે વૃતાંશ છે એવું અહીંયા કાઢું અલગ તો એમાં જો 32 સેન્ટીમીટર ત્રિજ્યા તૈયાર તો પ્રશ્ન છે તો પ્રશ્ન નથી આ 32 સેન્ટીમીટર ત્રિજ્યા તૈયાર આપણે લઘુ વૃતાંશ ક્ષેત્રફળ ગોતી યાદ છે ને લઘુ વૃતાંશ ક્ષેત્રફળ પાયા સ્ક્વેર થીટા ના છેદમાં 360 ત્રિજ્યા તૈયાર છે પાય તો તૈયાર છે પાછી થીટા કી ખૂણો તો અહીંયા ખૂણો નથી આપણે હવે આ ખૂણો આપણે શોધવાનો છે હવે એક ખૂણો શોધવા માટે એક ખૂણો શોધી પછી આ ત્રિકોણ આપણે જો આ ત્રિકોણ સમકુજ છે એ આ ત્રિકોણ નથી હો એ તો આખું છે જો ABC આપણે તો અહીંયા આ લીધું OBC આ OBC છે આ વાંચો છો ને તમે જો અત્યારે આપ જુઓ છો કે ABC છે કે OBC છે આ OBC છે તો આ દાખલો સેલ થી કે જો નવમા ધોરણનું તમને એક સૂત્ર યાદ હોય એ સૂત્ર કઈ જો નવમા ધોરણમાં એક સૂત્ર આવ્યું કે એબી લઘુચાપ સિવાયના કોઈ ગુરુચાપ ઉપર એપી અને પીબી જો આપણે જોડી દઈએ તો આ ખૂણાને આ ખૂણાને સંબંધ છે જોરદાર સંબંધ છે અને સૂત્ર એ જો આ ખૂણા કરતા આ ખૂણો ડબલ હોય એટલે ખૂણો એ પી બી એ અડધો હોય ખૂણો એ ઓ બી થી સમાન ત્રણ ખૂણા હોય એક બે ત્રણ ત્રણે ના માપ સરખા તો દરેક ખૂણો કેટલો હોય તો એ માટે સમભુજ ત્રિકોણના દરેક ખૂણા 60 અંશ હોય તો આ આપણને 60 અંશ મળ્યો જો એ 60 અંશ મળ્યો તો એ અહીંયા મૂકી દો ખૂણો એટલે 60 બરાબર એ દ્વિતીય હો એવો બી માટે અહીંયા લઈ લો તો 120 બરાબર હો એવો બરાબર માટે ખૂણો એવો બિંદુમાં મને 120 મળ્યો તો લઘુ વૃતાંશ ઓબીસી માં ખૂણો એવો બી એટલે કે થીટા મને કેટલો મળે 120 આ 120 આલો ભાઈ 120 થીટા મળે 120 નો થીટા મળે તો લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ આપણને મળે એ લઘુ વૃતાંશ ના ક્ષેત્રફળ માંથી આ ત્રિકોણ આપણે કાઢી નાખીએ એટલે આ લઘુ વૃત્તખંડ મળે આ લઘુ વૃત્તખંડ એટલે આ લઘુ વૃત્તખંડ એવા ત્રણ છે એટલે હું અહીંયા
લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ ગોતવા જઈ રહ્યો છું. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર પાયા સ્વેથિકા છેદમાં 360 22 સપ્તમાંશ ગુણ્યા નીચે કેટલી ઓકે 32 32 ગુણ્યા થીટા કેટલો આવ્યો 120 છેદમાં 360 12 24 12 થી 36 ઉડાડી હવે 3 વડે એ ઉડે 32 ગુણ્યા 22 અહીંયા તૈયાર છે 22,500 क्षेत्रफल मारे बात करवो छे त्रिकोण एबीसी समभुज छे एबी समभुज नथी काके खूणो 120 હવે ત્રિકોણમાં 120 ના ખૂણાનું ક્ષેત્રફળ માટે તો કોઈ સૂત્ર આપણી પાસે નથી. હવે આનું ક્ષેત્રફળ ઓબીસી ત્રિકોણનું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ લેવો પડે. તો પાયો તો બીસી તૈયાર છે પણ વેધ આપણી પાસે નથી. ધારો કે વેધ ધારો કે ત્રિકોણ ઓબીસી માં વેધ OM લંબ બીસી છે. લંબ લીધો એટલે લંબ કાટખૂણે અહીંયા કાટખૂણો અહીંયા કાટખૂણો આમાં 32 સેન્ટીમીટર આપણને આપેલ છે ને 32 સેન્ટીમીટર. હવે જો એ માપ 32 સેન્ટીમીટર આપેલું હોય અને આપણે OM શોધવો હોય અને બીસી શોધવો અને તમે ત્રિકોણમિતિના ઉપયોગો ભણ્યા ન તો અહીંયા કાટખૂણો તો છે. અહીંયા ખૂણો ઉપર હતો 120 ના બે ભાગ કરી નાખો તો 60 થાય એમ સીધા ભાગ નથી કે એટલે અહીંયા તમારે લખવું પડે કે આખું વર્તુળ થાય આખું વર્તુળ છે ઓ કેન્દ્રિત વર્તુળમાં બીસી નો લંબ દ્વિભાજક ખૂણા બીઓસી ને તથા રેખાખંડ બીસી ને દુભાગે ક્યાંથી મળ્યું રચના આપણે જે રચના દોરીશું અથવા લોબા ધોરણમાં રચના દોરી હતી અહીંયા એક વર્તુળ છે અહીંયા કેન્દ્ર છે અહીંયા બીસી એકાખંડ છે આ બીસી નો લંબ દ્વિભાજક હું દોરું છું એટલે બીને કેન્દ્ર લઈ ઉપરના અર્ધતલમાં ને નીચેના અર્ધતલમાં ચાપ દોરું એ ત્રિજ્યા વડે સીને કેન્દ્ર લઈને ઉપર નીચે ચાપ દોરું એ રેખા જો હું જોડું તો કેન્દ્રમાંથી પસાર થાય અને બીસી એકાખંડના બે ભાગ થાય એટલે મેં બીસી ને દુભાગે લખ્યું એટલે અહીંયા બે ભાગ થાય અને ખૂણો પણ દુભાગે બીઓસી ના બે ભાગ થાય એમાંથી એક ખૂણો લેવો માટે ખૂણો BOM દુભાગે છે એટલે એક દુત્યાંશ ખૂણો BOC માટે ખૂણો BOM બરાબર એક દુત્યાંશ 120 માટે ખૂણો BOM બરાબર 60. હવે તમે જો એ ત્રિકોણ હું અહીંયા 60 અંશ પર ખોલો સાઈડ અહીંયા ઓ અહીંયા એમ આ કાટખૂણો તો મને બી ખૂણો મળે કેટલો મળે ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો 180 આ 60 આ 90 9 6 15 150 તો આ કેટલો મળે 30 દસમા ત્રણમાં છો એટલે એનો ઉલ્લેખ આપણે કરવાનો ન હોય તમને ખબર જ પડી જાય કે 30 કેમ આવ્યો.
ત્રિકોણ માં OMB ખૂણો B 30 નો છે અને હવે આપણે એક શરત અહીંયા લખવી પડશે અને એ શરત આપણે બહુ સરસ રીતે ભણેલા છીએ કે કાટકોણ ત્રિકોણ માં જો કોઈ ખૂણામાં 30 અંશ હોય તો 30 અંશની સામેની બાજુ માપ કર્ણનામાંથી હંમેશા અડધું હોય આવો પાયથાગોરસનો કહેલો છે એટલે સિદ્ધાંતમાં એ વર્ણવ્યું તો 30 અંશની સામે મને કોઈએ મળે છે જો આનું માપ કર્ણના માપથી અડધું હોય એટલે કર્ણનું માપ 32 છે તો ઓએમનું માપ આપણને મળી ગયું 16 2 3 માટે ઓએમ બરાબર 1/3 કર્ણ ઓબી માટે ઓએમ બરાબર 1/3 32 માટે ઓએમ બરાબર 16 2 32 16 સેન્ટીમીટરનું આ જે માપ મળ્યું ત્રિકોણના ક્ષેત્રફળમાં તો વેધ છે વેધ આપણે કામનો છે હવે આપણે બીએમ મેળવવું છે આ 32 મેળવ્યું આ 16 મેળવ્યું ત્રિકોણ નીતિના ઉપયોગમાં આપણે જે જાવું નથી તો આપણે બીએમ પાયથાગોરસ નીકળે કાટકોણ ત્રિકોણ ઓએમડી માં પાયથાગોરસ ના પ્રમેય મુજબ કર્ણનો લગભગ કર્ણ કોણ છે ઓબી ઓબી સ્ક્વેર બરાબર બાજુ બીએમ અને ઓએમ ઓએમ નો સ્ક્વેર વત્તા બીએમ નો તો ઓબી આપણને આપેલું છે 32 32 ઓબી ઓએમ આપણે મેળવ્યો 16 બીએમ 32 નો વર્ગ અહીંયા ક્યાંક કર્યો તો 32 × 32 1024 16 નો વર્ગ 15 નો વર્ગ 200 16 નો વર્ગ 256 ખબર નથી ભૂલી ગયું 16 × 16 36 9 9 256 પ્લસ મિનસ માટે બીએમ સ્ક્વેર બરાબર 1024 માઇનસ 256 માટે બીએમ સ્ક્વેર બરાબર બાકી કરી ભૂલ ન પડે એટલે લખીને કહીએ બધા જવાબ નહીં મળે અહીંયા ત્યાં 14 1 14 માંથી 6 જાય 8 14 1 માંથી 2 જાય એટલે 11 માંથી 5 જાય એટલે 6 9 માંથી 2 જાય 7 9 7 68 હવે આ વર્ગ આ સાથે એ બીએમ બરાબર વર્ગમૂળમાં 768 હવે આ બીએમ કેટલો મેળવાય ક્યાં છે અહીંયા આ બીએમ મેળવ્યો આપણે તો આખો બીસી જોયું તો દુભાગ્ય એટલે બે કરતા સરખાવ એટલે બે વડે ગુણી નાખો એટલે આખો બીસી ગણી માટે બીસી બરાબર 2 × બીએમ બોર કરે સાફ કરીએ ત્યાં સુધી તમે પાણી ભરી પી લો બરાબર બીસી બરાબર 2 × બીએમ આપણે સામે લખીએ બીસી આપણે પાયો મેળવીએ છીએ વેદ આપણને મળી ગયો 2 × બીએમ આપણી આપણી પાસે રૂટ 768 બીસી બરાબર 2 768 નું વર્ગમૂળ નથી મળતું મિત્રો પણ 768 ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ એટલે 3 વડે હું ભાગી નાખું 768 તો 256 મળે એટલે બીસી બરાબર 2 256 નું વર્ગ હમણાં જ આપણે 2 14
16 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
OM નું માર્ક મે મેળવ્યું તો 16 હવે અહીંયા લખું કે કાટકોણ વિષય ત્રિકોણ OBC નું ક્ષેત્રફળ બરાબર 1/π ગુણ્યા 2 1/π એનો થશે BC વેધ આપણે કીધો તો વેધ 1/BC કેટલું મળ્યું 30 √3 ગુણ્યા 16 2 થી ગુણ્યા તો 16 દુ 32 વળી પાછા 16 ગુણ્યા 16 256 256 √3 સેન્ટીમીટર સ્ક્વેર ત્રિકોણ OBC નું ક્ષેત્રફળ હવે તમે જો OBC નું ક્ષેત્રફળ આપણે લઘુગુણાંકમાંથી OBC માંથી આ OBC ત્રિકોણ જે મળ્યો 256 √3 એ વાત કરવાનું છે તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ મેં પૂછીને એ શું મળ્યું છે એ આપણે જોઈ લીધું કારણ કે મેં એ પૂછી નહીં તમે ઘરેથી મને કહી નહીં શકો હું લઘુવૃતાંશનું ક્ષેત્રફળ મેળવ્યું ક્ષેત્રફળ આપણે મેળવ્યું 256 √3 સેન્ટીમીટર સ્ક્વેર લઘુવૃતખંડ BC ને અનુરૂપ લઘુવૃતખંડનું ક્ષેત્રફળ જ્યારે આપણે શોધીએ છીએ ત્યારે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ હતું 22,528/7 22,528/7 જોઈ લે એમાંથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બહાર કરવાનું છે 256 √3 અને √3 ની આપણે કિંમત નથી મૂકવાના કે જવાબ અપૂર્ણાંકમાં છે મેં કરી 1.75 ગુણ્યા કરવું પડે હવે આ BC ને અનુરૂપ લઘુવૃતખંડનું ક્ષેત્રફળ મળ્યું એમાં આવા કેટલા છે 3 1 અને 3 તો 3 લઘુવૃતખંડનું હવે આ 3 થી આપણે અંદર ગુણીએ તો પેલા 7 શું લેવું પડે લસાઅ લેવો પડે એટલે 7 વડે આને ગુણવાનું પછી કોમન કાઢવાનું એવું આપણે કરીએ તો 3 વડે આમાંથી 256 પણ સામાન્ય નીકળે છે એટલે હું ગુણાકાર કરી લો ત્યાં સુધી આપણે બ્રેક લઈ લઈએ તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ 22,528/1 આપણે લસાઅ 21 હવે આપણે 3 લઘુવૃતખંડ છે એટલે 3 વડે ગુણી નાખો તો 22,528/1 / 3 માઇનસ 256 √3 / 3 અહીંયા 7 થી 21 સુધી જાય એટલે 22,528/7 માઇનસ 256 √3 કેટલા કરવો પડશે આપણે 5 6 18 15 16 7 વળી પાછા 768 એકું થાય 3 સેન્ટીમીટર સ્ક્વેર શું પ્રશ્ન હતો તો આ ભાગનું ક્ષેત્રફળ શોધો
જેમાં આપણે ભાત બનાવીએ છીએ તો આમ ભાત એટલે કે રંગીન ભાત ભાતનું ક્ષેત્ર આટલો મોટો દાખલો છે એટલે આટલા અપૂર્ણાંકમાં આપણે સંતોષ માનીએ 22,500 મળે. હવે આનો આ દાખલો જો આપણે ત્રિકોણમિતિના ઉપયોગમાં લઈ જઈએ તો આ કાટકોણ ત્રિકોણ પાયો ને બે થી એવું જે બધું દ્વિતીય એમાં જે આપણે શરત લગાવી કે ત્રિશુષની સામેની બાજુ કર્ણ નથી ઓછા અડધી હોય એ બધું નીકળી જાય તો એમાં આપણે એંગલ લેવા પડે સાઈન થીટા કોસ થીટા. તો આજે તો આટલામાં તો ઘણું બધું થઈ ગયું, બીજું થોડું ઓવર થઈ ગયું એટલે હવે પછીના લેક્ચરમાં આ જ દાખલામાં સીધું લઘુત્તમ ક્ષેત્રફળ 22,521 લખીને ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણમિતિના ઉપયોગ દ્વારા કેમ શોધાય તે હવે પછીના લેક્ચરમાં જોઈશું. તમારે એ લેક્ચર પણ ફરીવાર શાંતિથી નિહાળવો પડશે. ત્યાં સુધી એક શુભ રજા. જય શ્રી રામ.